નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. હું છું મનોજ શર્મા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખો ક્યારે પણ જાહેર થઈ શકે છે અને તેના પહેલાં ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવાર કોણ હશે, કોને ટિકિટ આપશે, તેના માટે સેન્સ લેવાની પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. વડોદરામાં પણ આજે બીજો દિવસ છે અને તમામ જે સીટો છે વડોદરા સિટીની અને જિલ્લાની તેના નિરીક્ષકો અહીંયા આવ્યા છે અને જેને પણ ટિકિટ જોઈતી હોય, જે ઉમેદવારી કરવાના છે, તેઓ પોતાના બાયોડેટા ત્યાં સબમિટ કરાવી રહ્યા છે. તેવામાં એક સવાલ ઊભો થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં 27 વર્ષનું જે શાસન છે તેમાં લઘુમતી સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી અને આ વખતે જ્યારે ત્યાં પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે લઘુમતી સમાજ તરફથી કેટલા લોકોએ ઉમેદવારી કરી છે, શું એમની માંગ છે અને ટિકિટને લઈને તેઓ શું વિચારે છે. આપણી સાથે વડોદરા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ અજીજ કેમ્પવાલા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. સાહેબ, અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે કે કોને જેને બી ટિકિટ જોઈતી હોય નાનામાં નાનો કાર્યકર્તા ત્યાં જઈને પોતાની વાતને મૂકી શકે છે, લઘુમતી સમાજ, તમે લઘુમતી સમાજના પ્રમુખ છો, તમારા જાણકારી પ્રમાણે કોઈ ગયું છે, કોઈએ ટિકિટની માંગણી કરી છે વડોદરા કે જિલ્લામાં? માંગણી કરી છે અમદાવાદમાં અમારા પ્રદેશના મહામંત્રી જેનુ લંસારીએ દરિયાપુરથી, તો અમને એવી શક્યતા છે કે ત્યાંથી એક ટિકિટ અમને લઘુમતી મોરચા દ્વારા અમારા પ્રદેશના મહામંત્રી છે એમને મળે એવી અમે શુભકામના એમને અમારા કોલર્સમાં એમાં આપેલી છે. અને એમાં વડોદરા શહેરની વાત કરીએ તો એમાં અમે અપેક્ષિતમાં મારું નામ બી હતું, જે હું લઘુમતી મોરચા પ્રમુખ તરીકે છું બરોડા શહેર, હું રાવપુરાથી. પણ હવે એમ જોતા કે ભાઈ પાર્ટીમાં બધા જ કાર્યકર્તાના પાયાના કાર્યકર્તાને બી આ વખતે અપેક્ષિત રાખ્યા છે, એ બહુ સારી વાત છે. અને એમાં લોકોને એવું ધ્યાન, કાર્યકર્તાઓમાં બી એક નવો મેસેજ ગયો છે કે ભાઈ પાર્ટીએ નાના કાર્યકર્તાઓને બી આ વખતે ધ્યાન આપ્યું છે. સાહેબ, તમે, હું ખાલી એવું જાણવા માગું છું, વડોદરાની વાત કરીએ તો રાવપુરા છે, શહેરવાડી છે, આ બાજુ અકોટા છે, એમાં લઘુમતી સમાજના ઘણા મતદારો છે, તો આ સમયમાં કેટલા પર્સન્ટ વોટ છે વડોદરા શહેરમાં એવા કે જ્યાંથી કોઈ ઉમેદવારી કરી શકે છે? એક કામ જોવા જઈએ તો રાવપુરા યા તો અકોટા છે, એમાં મુસ્લિમ સમાજના ખાસો એવો હિસ્સો છે, જે ટકાવારીમાં જોઈએ તો હું માનું ત્યાં સુધી રાવપુરામાં લગભગ 60-62 હજાર મુસ્લિમ મતદાતા છે. તો અજીતભાઈ, શું કારણ છે કે કોઈ અત્યાર સુધી 2 દિવસ થયા કોઈ દાવેદારી કરવા કેમ નથી કહ્યું કે મને પણ ટિકિટ આપો એમ ભારતીય જનતા પાર્ટીમાંથી, કે પછી સિસ્ટમ જ નથી કે ભાઈ ટિકિટ આપવી? ના, એવું અમને કંઈ કહેવામાં નથી આવ્યું. જ્યારે હું કાલે પોતે ગયો હતો રાવપુરા વિધાનસભા માટે, પણ પછી મને એવું લાગ્યું કે ભાઈ પાર્ટીએ કંઈ કેવું નથી કીધું કે આમને નહીં આપવી આમને નહીં આપવી, એવું કોઈ ગાઈડલાઇન એવી છે નથી. પાર્ટી બધા જ્યાં અમારા ઉપપ્રમુખ અકોટામાંથી અશરફભાઈ ઘાંચીએ નોંધાવી છે, એ આપની જાણકારી માટે કાપું, જે અમારા શહેરના ઉપપ્રમુખ છે મારી જોડે છે, એ અકોટા વિધાનસભામાંથી માંગી છે અને કાલે પોતે નિરીક્ષક સામે એ પોતે એનો સેન્સ આપીને આવ્યા છે. અજીતભાઈ, એવું નથી લાગતું કે જ્યારે ચૂંટણી હોય એમ તો બધા જ લોકો પાર્ટી માટે કામ કરતા હોય છે, તમે પણ ખેસ પહેર્યો છે, ટોપી પહેરી છે બીજેપીની, તમે વફાદાર એક સૈનિક છો, પણ જ્યારે લીડરશીપની વાત આવે, ચૂંટણીની વાત આવે, ત્યારે ક્યાંક ને ક્યાં લઘુમતી સમાજને ટિકિટ નથી આપવામાં આવતી, તો એક એવી છે કે ભાઈ બીજેપી ટિકિટ નથી આપતી, તો કેમ આવું? એટલે ખરેખર આવું છે કે પછી કંઈ બીજું કારણ હશે? ના, એવું કશું છે નહીં કે પાર્ટીનું. હમણાં આ વખતનું જો અમે જોવા જઈએ પૂરા ગુજરાતના અંદર સી આર પાટીલે જે લઘુમતી મોરચાને જે પ્રાવધાન આપ્યો છે, સારો એવો આપ્યો છે, એને જોતાં એવું લાગે છે કે અમારા આ વખતે વકફની નિયુક્તિ થઈ ગઈ, પછી હર્ષ કમિટીની નિયુક્તિ થઈ ગઈ ઇલેક્શન પહેલાં, એ શું પાર્ટી શું બતાવે છે કે ભાઈ પાર્ટી મુસ્લિમો સાથે બી છે, એવું નથી કે અલગ છે. અને એ જોતાં એવું લાગે છે કે આ વખતે મુસ્લિમ સમાજ બી સારો એવો મતદાતા બીજેપીની અંદર મતદાન કરશે એવી અમારી આશા છે. બસ જેમ એનું કારણ કહું કે જે મુસ્લિમ સમાજને જે મોદી સાહેબની જે યોજનાઓ છે કેન્દ્રની ને ગુજરાત સરકારની, જે કરી આયુષ્માન કાર્ડ છે, એના જે લાભો શૈક્ષણિક ક્ષેત્ર જો તે બધી રીતે અમને મુસ્લિમ સમાજ સારો એવો ફાયદો લીધો છે, એને જોતાં એવું લાગે છે કે આ વખતે મતદાતા બી બીજેપીને મતદાન કરશે. સાહેબ, મુસ્લિમ સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, એ લોકો મતદાન કરતા હોય છે, પરંતુ વારંવાર આ વાત નીકળે છે કે એમને જ્યારે ટિકિટની વાત આવે
तो टिकिट नहीं आप नहीं कॉर्पोरेशन में आपवामां आवती नहीं एमएलए में आप तो तमारा समाज ना तमारी पर कोई प्रेशर आवे ए टाइम कि भाई तमे लीडर छो टिकिटो केम नहीं आवती आपणामां ना अमे प्रेशर करीने तो कोई आपतुं नहीं जो पहले आ वर्ग अमारो मुस्लिम समाज भी थोड़ो डबल जे वखत कोंग्रेसनुं हतुं कोंग्रेसना एना हिसाबे चालतुं हतुं बीजेपी तो हमणां अमारे एना साथे जोड़ावामां हमणां मुस्लिमो जोड़ाई भी रह्या छे सामेथी એવું નથી કે નહીં જોડાઈ ગયા પણ હવે જે વિચારધારા છે કોંગ્રેસે તો કશું કોઈ મુસ્લિમ સમાજનું કર્યું નથી આટલા વર્ષોમાં ને જે કે હમણાં તો જે મોદી સાહેબ આવ્યા છે એમાં તો એમને તો સારું કર્યું છે એ જો ત્રિપલ તલાકનું જો પછી તમારે આ આરોગ્ય ક્ષેત્ર જો એમાં કોઈ ભેદભાવ એવો નથી કે ભાઈ મુસ્લિમને નહીં આપવું આને નહીં આપવું એ શું વાત આવે છે એવું કે બધા સર સમાન સાથે લઈને ચાલે છે સબકા સાથ સબકા વિકાસ અજીતભાઈ એક વસ્તુ એ પણ છે કે તમે જેમ કીધું કે કોંગ્રેસ આટલા સમય રહીને એક મુસ્લિમ સમાજ પર એવું હતું કે એક કોંગ્રેસના જ સપોર્ટર છે એ લોકો બીજેપીને પસંદ કરતા નથી એવામાં હવે એક નવી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી અને એવું કહેવાય છે કે લોકો એના તરફ વળ્યા છે તમે રાજનીતિને જાણો છો મુસ્લિમ સમાજને પણ જાણો છો શું લાગે છે કે કોંગ્રેસનો ઓપ્શન બનશે કે પછી જે ઘણા થોડા ઘણા બીજેપી તરફ ગયા હતા એ પાછા આપ તરફ આવી જશે આપનો તો પહેલી વાત તો ગુજરાતમાં કોઈ વજૂદ જ નથી અમે માન્યતા સુધી બે ત્રણ સીટ આવે તો બહુ છે ગુજરાતની અંદર એમની પાસે એવું કંઈ મેનિફેસ્ટો છે નથી કે સંગઠન એવું છે નથી કે આગળ આવીને સરકાર બનાવી દેશે એવું તો છે નહીં પિક્ચરમાં જ નથી છે લડાઈ એટલું કે અમને ફાયદો એ થશે કે કોંગ્રેસના વોટ લઈ જશે જે અમારી મધ્ય ગુજરાત થોડી કમજોર હતી એ સીટો બી અમે આ વખતે કવર કરીશું એ અમે આપ થકી જ અમારે મનસા ફાયદો અમારી સરકારને દીધી છે એટલે આ પાવાથી તમને ફાયદો છે બીજી રીતે આમ જોઈએ ફાયદો છે અમુક જે અમારા મધ્ય ગુજરાતમાં જે અમારી સીટો 5-7 હજાર વોટથી જે હારી હતી એ આ વખતે અમે કવર કરી લઈશું જે આપ લઈ જશે એ મુસ્લિમ એ કોંગ્રેસના વોટ લેશે અજીતભાઈ છેલ્લી વખત તમને પૂછું છું મારો છેલ્લો સવાલ છે કે જો આમ આદમી એટલે ભારતીય જનતા પાર્ટી લઘુમતી સમાજને પણ ટિકિટ આપે તો કેટલું વધારે વિશ્વાસ બેસે કે ભાઈ હવે ટિકિટો પણ આપવા લાગ્યા લોકો હા એ અમારે એવું લાગે છે કે દરિયાપુરથી અમને અમારા પ્રદેશના મહામંત્રી છે જેનુલ અંસારી એને ટિકિટ લગભગ આપશે એવું લાગે છે અમને એટલે આમ ઓવરઓલ ગુજરાતમાંથી 2-3 સીટો આપશે અમને બી એવી પાર્ટીને અમે બી આગ્રહ કરીશું કે મુસ્લિમ સમાજને બી આપો તો સારું ખૂબ ખૂબ આભાર અજીતભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા વડોદરા શહેરના લઘુમતી મોરચાના પ્રમુખ અજીત કેમ્પવાલા અને તેઓ આજે જ્યારે રાજ્યભરમાં જે ઉમેદવારો પોતાના બાયોડેટા લઈને કાર્યાલય ઉપર જઈ રહ્યા છે નિરીક્ષકો સામે પોતાની વાત મૂકી રહ્યા છે તેવામાં લઘુમતી સમાજની પણ માંગ છે કે તેમના પણ જે આગેવાનો છે તેમને ટિકિટ આપવામાં આવે લોકશાહીમાં એમને પણ ભાગીદાર કરવામાં આવે અને વિધાનસભાના દ્વાર એમના માટે પણ ખુલે હાલ જે પરિસ્થિતિ રાજ્યમાં બદલાઈ રહી છે અજીતભાઈના કહેવા પ્રમાણે કે મુસ્લિમ સમાજ પણ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો છે એમની યોજનાઓને જોતા પણ એવામાં જો એમને ટિકિટો પણ આપવામાં આવે તો એમનામાં પણ એક અલગ ઉત્સાહ અને અલગ વિશ્વાસ પેદા થઈ શકે છે કેમેરામેન શ્યામ સોનવણે સાથે મનોજ શર્મા લોકસત્તા